બરોડા ડેરી આગામી પહેલી સપ્ટેમ્બર થી દૂધનો ખરીદ ભાવ ઘટાડશે હાલ દૂધનો કિલો ફેટ પર 640 રૂપિયા ચૂકવાતા હતા તેના બદલે હવે માત્ર 600 રૂપિયા જ ચૂકવવામાં આવશે વડોદરા છોટાઉદેપુર જિલ્લાના દૂધ ઉત્પાદકોને આગામી પહેલી તારીખથી હવે દૂધ આપવાના નાણા ઓછા મળશે 2 લાખ ઉપરાંત દૂધ ઉત્પાદકોને મોંઘવારીમાં હવે નવો માર સહન કરવાનો વારો આવશે તેમ જાણવા મળે છે બરોડા ડેરીના સૂત્રે જણાવ્યું છે કે હાલ ડેરીમાં રોજ છ પોઈન્ટ પચાસ લાખ લિટર દૂધની આવક રહે છે જેની સામે ડેરી દ્વારા ચાર પોઈન્ટ પચાસ લાખ લિટરનું વેચાણ થાય છે ડેરીને રોજ બે લાખ લિટરના વધારાના દૂધનો નિકાલ કરવો પડે છે જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થાય છે આ સંજોગોમાં રાજ્યના અન્ય દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ચૂકવવામાં આવતા ભાવ જેટલો ભાવ ચૂકવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે બરોડા ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ખેડા સહિત રાજ્યના તમામ દૂધ ઉત્પાદક સંઘોએ દૂધની ખરીદ કિંમત અગાઉ ઘટાડી દીધી છે દૂધની વિપુલ આવક તેનું મુખ્ય કારણ રહ્યું છે ગયા વર્ષે એવરેજ કિલો ફેટના સાતસો રૂપિયા લેખે આખા વર્ષના અમે અમારા દૂધ ઉત્પાદકોને આપ્યા છે બરોડા ડેરીએ એક પણ રૂપિયાનું દેવું કર્યું હતું આજે કોઈ તેવું સરકારી કોઈ બેંકનું કોઈ દેવું તેમ છતાં આ એક પ્રોવિઝનલ ભાવ છે ગુજરાતના લગભગ અઢાર સંઘોથી જ ચાલતું હોય પણ દૂધ લેવાની પોલિસી એ અઢાર સંઘોમાં બરોડા ડેરીની પોલિસી અહીંના ભૌગોલિક કારણોને લીધે અમે ચાર ગ્રેડથી દૂધ લઈએ છીએ જ્યારે અન્ય સંઘો ફક્ત બે ગ્રેડથી દૂધ આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અમરેલીથી મળીને કચ્છ સુધી પાંચસો સિત્તેર પાંચસો એંસી રૂપિયા કિલો ફેટનો પાવ મહેસાણા છસો રૂપિયા કિલો ફેટનો પાવ બનાસ છસો ને પંદર ખેડા છસો ને ચાલીસ પણ જે ગ્રેડ સિસ્ટમ બીજા સંઘો અમૂલ પેટર્નથી છ ફેટ નવ એસએનએફ આવે તો એને સો ટકા પેમેન્ટ ભાવ જે બહાર પાડ્યો એને આપે છ ફેટ આઠ પોઈન્ટ નવ એસએનએફ આવે તો એ દૂધ ઉત્પાદકને પચીસ ટકા ભાવ મળે બરોડા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જેના કારણે બધા જ દૂધ ઉત્પાદકોના એસનએફ ઇક્વલ આવતા ન હોય અમારે ચાર ગ્રેડ એટલા માટે કરવા પડે કે અન્ય સંઘો પચીસ ટકા ફેટ આપે તો પોસાય છે આપણા વિસ્તારના દૂધ ઉત્પાદકોના વાત જરા તે પસંદ નથી જેથી અનેક એક પ્રોવિઝનલ ભાવ છે હા ભાવ દૂધ ઉત્પાદનમાં ધંધામાં કઈ જઈને બજેટ બેસે એ તે એવરેજ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અમે એના એ ટાઈમે આખા વર્ષનો ભાવ કયો આપવો એ નક્કી કરતા હોય છે પહેલા ભાવ ફેરના રૂપે દૂધ ઉત્પાદકોને નફો ની વેચણી થતી હતી પરંતુ હવે એક સરકારની પણ એવી પોલિસી છે કે બે એની પર ઇન્કમ ટેક્સ લાગે એટલે અમે ભાવ ઉપર જતા રહ્યા બધા જ દૂધ ઉત્પાદકોને ભાવ એવરેજ ભાવ આપવાનો જે મને કે ઓગસ્ટના પહેલા વીકમાં છેલ્લા વીકમાં અથવા તો સપ્ટેમ્બરના પહેલા વીકમાં બાવન કરોડ રૂપિયા ભાવ ફેર એટલે કે એમના નફાની રકમ જે સાતસો રૂપિયા કિલો ભેટ કરેલા છે એમાં રકમ જશે એમ છેલ્લે ગવર્મેન્ટના ઓડિટરો પણ ઓડિટ કરતા હોય ચાર્ટર એકાઉન્ટ પણ ઓડિટ કરતા હોય બરોડા ડેરીએ કરકસર ભર્યો વહીવટ કર્યો છે અને આજે હું તો વટથી કહું છું કે આડાણ સંઘોની મેં બરોડા ડેરીનો ભાવ દૂધ ઉત્પાદકોને એક નંબરનો આપી આપીને આપીને રહેવાના સમજો કે દોઢ વર્ષથી દૂધના વેચાણમાં એક રૂપિયાનો ભાવ વધારો ના થયેલો હોય આજે બરોડા ડેરીમાં સાડા ચાર લાખ લીટર દૂધની અમારે વેચાણ કરી શકીએ આજની તારીખે સાડા છ લાખ લીટર દૂધ આવતું હોય બે લાખ લીટર દૂધ ને એમાં બટર અને પાવડર બનાવવું પડે જે બસો ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો અમને પાવડર બન બનાવે છે એ બજારમાં એકસો ને ત્રીસ રૂપિયા વેચાય તો આ બધા સંજોગોનો અધિન દૂધનો ભાવ છસો ચાલીસ રૂપિયાની જગ્યાએ છસો રૂપિયા કર્યો છે પણ અન્ય સંઘોના જે બે ગ્રેડથી દૂધ લેવાના અગર સરવાળો મરાઈએ તો અમારો બરોડા ડેરીનો ભાવ છસો ચાલીસ જ છે એમના કમ્પેરિઝનમાં એમાં કોઈ ફરક પડતો નથી કે તમને વિશેષ ટાઈમ હોય તો હું તમને આખું કોષ્ટક બતાવું અને લઉં કે જુઓ અમારો ભાવ છસો ભલે અમે આપતા હોય પણ જે દૂધ ઉત્પાદકોનું દૂધ સારું છે એક નંબરની ક્વોલિટીનું એને તો મળે જ ભાવ પણ જરાક ઓછું સારું આવ્યું એસએનએફમાં તેને પચીસ ટકા પેમેન્ટ મતલબ કે જે છસો ને ચાલીના ભાષાને દસ રૂપિયા જ મળવાના હોય પચીસ ટકા એ અહીંના દૂધ ઉત્પાદકોને પોસાય એવી રીતના હોય અમે ચાર ગ્રેડથી દૂધ લઈએ છીએ અને હાવ ખાટું થઈ ગયેલું દૂધ હોય એના પણ જે કિલો ફેટના ભાવ નક્કી કર્યા એના પચાસ ટકાથી ઓછા ભાવ આપતા નથી બાકીના બધા સંગોમ પચીસ ટકાનો ભાવ ચૂકવાતો હોય એટલે અમે એમની કમ્પેરિઝનમાં આજે આગળ છે પણ અહીંની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભાવમાં ફેરફાર કરવો પડે